થતા ઇતિહાસ પરિપૂર્ણ નવધા નામે મીટાયો જે નવ પ્રકારની ભક્તિ છે શ્રવણ મનન કીર્તન વિષ્ણુ સમરણ અર્ચન વંદન સખા આત્મનિવેદન અને સમર્પણ આ નવે નવ પ્રકારની ભક્તિ આ એક નામનો મયમાં સમજાય તો નવે પ્રકારની ભક્તિ એમાં સમાઈ જાય કારણ કે આમાં શ્રવણ તો કરવાનું છે સાંભળવાનો છે સંતોનો સત્સંગ સાંભળ્યા પછી એનું મનન કરવાનું શ્રવણ મનન મનન કર્યા પછી જો તમારામાં એ ઉર્મી આવે આનંદ આવે લેર આવે તો ફેરા મળીને સંગ કીર્તન કરો ગાવ જીલણીયા ગુરુના ગુણ ગાવ એ કીર્તન ભક્તિ છે સમરણ સમગી બધાય પડી જાય સમરણ તો જેને સંત સદગુરુ મળ્યા હોય એને ખબર કે સમરણ એસો કે જેસી આ વીજળીની સોટ મન નામમાં લીન રહે પછી હલે નહીં જીભ કે હોઠ જીભે હલે હલે નહીં નહીં હોઠે અને લાગી જાય એવું કરો નવધા નામે મીટાયો આ નામની અંદર નવે નવ પ્રકારની ભક્તિ સમાઈ જાય છે અને નવ પ્રકારની ભક્તિ નું મૂળ ઈ આદશમી ભક્તિ પ્રેમ લક્ષણા ઈ સતનામ છે જ્યાં સુધી પ્રેમ લક્ષણા એટલે પ્રેમી પુરુષ દસમો પુરુષ ન મળે ત્યાં સુધી નવધા ભક્તિના ફૂલ લઈને ખોબો ભરીને તમે આયેલા પૂજા કરવા પણ દસમો પુરુષ મળે તો પૂજા ચડાવો ને તમે એ ભાવ ક્યાં પૂરો કરશો એટલે દસમ દશા આવી દેલ ભી નાભી બરાબર દસમા દ્વારમાં જે પુરુષ બિરાજે છે એ દિશા ઉપર જ્યારે મારી સુરતા હાલી સદગુરુની કૃપાથી દશમ દશા આવી દિલ ભીતર ત્યાં તો એક મેં અનેક સમાયો એ એકને આધારે આ જગત નું સર્જન થયું એકને આધારે આ જગત આખું અત્યારે ચેતન છે પરિસ્થિતિ ભોગવે અને અંતમાં બધાય મહેમાન વ્યાજા હોય ત્યારે વાહી રવની વાહી આ જગતમાં એ ગરધણી એક મે અનેક સમાયો વરી એકનો એક આ અનંત રૂપમાં અનંત બ્રહ્માંડમાં એક જ હમાયો અને એ પુરુષ નહીં આવ્યો કે નહીં જાયો એ શબ્દ સ્વરૂપ છે શબ્દ બોલવાથી સંભળાય છે પણ શબ્દ હોય તો દેખાય એમ નથી હું બોલું તો તમે સાંભળો તમે બોલો તો હું સાંભળું મોબાઈલમાં ફોન કરો ને કે હાલો એટલે ઓલો એમ કે હાલો એ કેમણોથી થી આવે એ શબ્દ રસ્તામાં કોઈ દેખતું તો નથી ને નો બાણ મારીને પકડી લઈએ કીમણો જાત પણ કોઈ રોકી ન શકાય એને એ અપરંભાર છે બારીકમાં બારીકે શબ્દ ઝીણા માયલો ઝીણો છે અને વૈરાટ ગયો તો એ વૈરાટ છે અને અનંત બ્રહ્માંડમાં એક જ ગાજી વાગી દ્યો એ રમી દ્યો એટલે એક જ હતા અખંડ સમાયો છે નહીં જાયો જીકર કરતા ગઈ જામીની જામીની નામનું ધારું મારા ઘરમાંથી મારા ફળિયામાંથી માંથી ગયો જેમ તુલસીદાસ મહાત્મા એ રામાયણમાં કહ્યું કે રામ નામ મણી દીપ હૈ દેહમાં એનું દ્વાર જો તું સાહે તારા ચિતમાં અને ભીતર છે ઉજિયાર આ નો દીવો કરી અને ઘરના એક ખૂણામાં નહીં રાખતો ઉમરામાં રાખ દરવાજામાં એટલે ફળિયામાં યાંજવાનું પડે અને ઘરમાં એંજવાનું પડે એ રામ નામ મણી દીપ સતનામ એટલે જ હરિદ્વારમાં અને હરિદ્વાર નો એવો મહિમા છે કે ગંગાજીના ઘાટમાં તમે નાયન ભગતિયા સડો એટલે તરત જ હામું વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે એમાં જે નમન કર્યા હોય એટલે તમારી જાત્રા પૂરી પણ આખા વિશ્વમાં જે પ્રકાશ એરિયો છે એ ગંગાજીના ઘાટ ઉપર જ છે પણ છે ઘાટ અઘાટ બહાર દેખાય એ ઘાટ નહીં બધો તમારા ભીતરમાં છે એટલે જપ તપ તીરથ કશું નથી મેં કર્યા બાણબાબા કે સડંગ શેરડો પાયો પિંડે સો બ્રહ્માંડે બ્રહ્માંડે સો આ પિંડે મારા તો ના ગંગાજી જમુનાજી સરસ્વતી સર્વસય તીરથ આ એક સતનામમાં હમાયેલા જપ તફ તીરથ મેં કશું નથી કર્યા અને સળંગ શેરડો પાયો સદગુરુ ના એક નામથી એવો સમકારો બોલી ગયો કે હવે કોઈ દી અંધારું થવા પણ સડંગ શેરડો પાયો આ ખટ દર્શનમાં ખોજ કરતા કરતા ફરી ફરી ઘેર આવ્યો ખટ દર્શન આ જગત બહારનું જે જગત છે એને ખટ દર્શન કહ્યું આધ્યાત્મિક માં જો તપાસ કરો તો ખટ દર્શન એ તમારો મહામંત્ર છે વેદોક્ત રીતે જો તમે કહો તો ખટ દર્શન એ શાસ્ત્ર છે જ્યોતિષ શાસ્ત્ર પછી શિલ્પ શાસ્ત્ર પાકશાસ્ત્ર આ સંગીત શાસ્ત્ર કર્મ શાસ્ત્ર અને સાંખ્ય શાસ્ત્ર શાસ્ત્રના આધારે તમે આ મકાન બનાવ્યું પછી વાસ્તુ લીધું પેલું જ્યોતિષશાસ્ત્ર જ્યોતિષમાં જે પારણગતો હોય એની પાસે જ્યોતિષ જોરાવો એટલે તરત જ એમ કે ઉગમણે મોઢે ઈશાન ખૂણામાં સડતા ભોરે જાગતી જમીન હોય ત્યારે એ પાયાનું મુહૂર્ત કરવું અને કાટ ખૂણાની પૂજા કરવાની વિશ્વકર્મા 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 એની પૂજા કરી જ્યોતિષ શાસ્ત્ર પાયાનું મુહૂર્ત હાંસવી દે પણ જ્યોતિષશાસ્ત્ર પાછું મકાન શણવાનો આવે કે આવે બીજા શિલ્પ આજે ઈટ મૂક્યું કાલ બીજી કાલ ત્રીજી અને જ્યોતિષ શાસ્ત્ર એ સદગુરુ દેવ છે જાગતી ભૂમિમાં સડતા ભોરે ઈશાન ખૂણામાં કયા ખૂણામાં ઈશાન ઈશાન વાયવ્ય નૈત્ર્ય અને અગ્નિ ચાર ખૂણા આવે ને એમાં ઈશાન ખૂણામાં પાયાનું મૂરત કરવા પછી કુઈડી લાવવાનીમાં મગ ના દાણા હળદરનું ગાંઠિયો કોપારી એક પાવલી લીલા કલરનું એવડું ગઈનું લઈને બાંધી અને એક એવડી નાનકડી પાણાની લઈ એની પૂજા કરી કાઠકુણાની અને મૂર્ત હાંચવી અને જ્યોતિષશાસ્ત્ર અલોપ થઈ જાય હવે તમારે જો મકાન બનાવવું હોય તો કાયમ કાળજી રાખો થોડું 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 ઊંછું સડાવતા જાઓ પણ મૂર્ત હાંચવી લીધું હવે દહ મકાન નું પ્લાન કરેલું છે તમે જુઓ તો ખરા મોટી બધી ઓસરી એવું રસોડો એ પ્લાન ને પ્લાન એમને પીડ્યું રે જિંદગી આખી પ્લાન ને સાય બેહાય કઈ કઈ માં આવે નાનકડી એવી ઓયડી પણ પૂરી કરો धीमे 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 शिल्प शास्त्र सीखो शिल्प शास्त्र એટલે એક શ્વાસ હો આજે કોકદી બે નામ ક્યારેક પાંચ નામ ક્યારેક 10 નામ चितवननी તમે કરો સંતર પરાપર ઈ પાયા બસ એવું चितवननी તમે સંતર કરો પરાપર પાયા

નકશો જ છે પણ એના ઉપર ખડો થાય અને પછી શિલ્પશાસ્ત્ર પૂરું થયા પછી પાકશાસ્ત્ર આવે જ્યોતિષશાસ્ત્ર બીજું શિલ્પશાસ્ત્ર અને ત્રીજું પાકશાસ્ત્ર પાકશાસ્ત્ર એ મકાન નું વાસ્તુ લેવા માટે તમે નાના નાના ભૂલકાઓને જમાડો પૂજા કરો હવન હમ કરો પણ એટલો ખર્ચો થાય છોકરા જમાડવાન કુટુંબ જમાડવાન એના કરતા આપણે ક્યાંય વાસ્તુ લેવું નથી સીધા રહેવા જાઓ વાસ્તુ હે પરિબ્રમ પરમાત્મા પેલા તું આ મંદિરમાં વાસ કર પછી હું જાઉં એટલે કોઈ વિઘન ન આવે આ છે ખુશી થાવ શિલ્પ શિલ્પશાસ્ત્ર પછી પાકશાસ્ત્ર પછી આવ્યું સંગીત શાસ્ત્ર પછી બધે ખવરાવી પીવરાવી મોજ કરાવી અને હાજે ઘણીક વાર કીર્તન ભજન કરો ગાવ ભગવાનના ગુણ ગાવ ભગવાન ના ગુણ ગાવીરમાં બેહીન એ બેન જે તમે તૈયાર કર્યું છે જ મકાનમાં એટલે આ સંગીત શાસ્ત્ર અને પાંચમો પગથિયો કર્મ શાસ્ત્ર છે કર્મ કદાચ આપણને પસાડવા હોય તો પસાર એટલે કર્મભૂમિમાં શેતું રહેવું જો કાંઈ એવું કરી બેઠા તો આપણી ભૂલ આપણે ભોગવવી પડે અને છઠ્ઠું શાસ્ત્ર તો શાસ્ત્ર છે સાંખ એટલે તમારી આંખ તમારી જ દ્રષ્ટિ તમારો જ આત્મા તમારું જ સ્વરૂપ તમને સાક્ષી આપે કે મને જીવતા જાગતા હલતા ચાલતા ભગવાન મળી ગયા એટલે આમ ખટ દર્શનમાં ખોજ કરીને ફરી ફરી ઘેર આવ્યો જપ તપ તીરથ મેં કશું ન કર્યા સળંગ શેરડો પાયો ખટ દર્શનમાં ખોજ કરતા 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 ફરીને ઘેર આવ્યો એટલે ખટશાસ્ત્ર ભર નું તપાયશું ખટશાસ્ત્ર બહારનું તપાયશું પણ સદા બાહિર કહું તો મારા સદગુરુ લાજે ભીતર કહું તો પડું જૂઠા બાહિર ને ભીતર એક તાર છે એવા સદગુરુ સાહેબ સત વચનમાં જેને કઈ ખબર જ નથી પડતી ગુરુગમ જ નથી શ્રદ્ધા નથી વિશ્વાસ નથી શ્રવણ શક્તિ એ નથી અને કદાચ ઊંચામાં ઊંચો સત્સંગ સાંભળવા મળે ઘટ ભીતર નો તો ઉલટાનું મૂંઝાય પણ સંતો મહાપુરુષો પાસે તમે કદાચ જાઓ પૂછો તો તમને બહાર ભગવાન છે એમ તો એનાથી કહેવાય એમ નથી એના સદગુરુ લાજે એ તો એમ કે ભાઈ તું તારા ઘટમાં તપાઈશ તારા ભીતરમાં તપાસ રોમે રોમમાં પ્રકાશ કરનારો કોણ છે આ શબ્દની ટંછાળ ક્યાંથી આવે શ્વાસ ઉશ્વાસ જે કલાક મારે એ કેને આધારે વીજળીના શમ કરાલી રહ્યા છે એવું જે ગુરુ તત્વ છે એ ચારે ચાર જુગમાં એની આગેવાની છે તો ચાર જુગ તો આપણે બોલવામાં હલવું પડે એટલે કહીએ પણ ભાણબાપા એ તો એમ કહી દીધું કે અનંત યુગમાં જેનો અંત ન આવે એટલા યુગ ગયા ઘણા ભજનના મહાત્માઓ સિદ્ધ થયા દેવી દેવતાઓ સિદ્ધ થયા ઋષિ મુનિઓ સિદ્ધ થયા પણ એમાં બધે માં આગેવાની મારા સદગુરુ દેવની છે અનંત યુગમાં આગે ઉભા એને આધારે એ બધા પવિત્ર બન્યા મહાપુરુષ બન્યા તો કોઈ નિજાર કેવાના કોઈ ભગત કેવાના કોઈ ભગવાન કેવાના કોઈ પીર કેવાના કોઈ પરમાર્થી બંધા કેવાના પણ આગેવાની સદગુરુ દેવની છે અને એની આગેવાની નિશે જીવન જીવતા શીખીએ એટલે કોઈ દી આસ નો આવે હાસ ને કોઈ દી આસ નો આવે અને દાસ કોઈ દી ઉદાસ ન થાય ખાસુકલો દાસ બને તો અલે રાવણ ખોટો ખોટો થોડાક દી રામ થયો તાય મીંડો ધ્રુજભાઈ કે હવે આપણે આમાં ખોટું નહી કરી શકીએ હવે આપણાથી ભૂલ ન કરાય હવે આપણે કોઈને છેતરાય નહીં એટલે રાવણ પરબરો હતો એમ થઈ ગયો કે હવે આપણે રાવણ બની જાવ આમાં તો ખોટું ખોટું રામનું રૂપ લીધું સીતાજીને છેતરવા માટે તો જે કરવાનું છે આપણાથી રામનું રૂપ લીધું અને જો આ રામના રામના રૂપમાં રહી તો મારે જે કરવાનું છે તો બાકી રહી જાય હતો પાછો રાવણ થઈ ગયો એ રામા અવતાર વાત છે તો અટાણે ઘણા પાછા હતા એમ નથી થઈ ગયા તેથી રાવણ એક જ હતો એટલે મોટો માણસ એટલે એનો ઇતિહાસ લખાય પણ નાના માણાના કોણ ઇતિહાસ લખાય એટલે અત્યારે ઘણા રાવણ માંથી રામ બન્યા અમુક વરહ રહ્યા પણ પાછા રામ પાછા હતા એમને એમ થઈ ગયા ભલું કરે ભગવાન ગુરુ મહારાજ ને કઈ બસાવજો મારા નાથ આમાં જો ઘાઈ સડી જાય ઝપટમાં આવી જાય તો આપણો ભૂકો કાઢી નાખે માટે ભજન કરો જો સદગુરુ તમને ભજન વાલો લાગ્યું હોય તો હમ હોય તો નક્કી થયું હોય તો કાંઈ ખોટી પો નથી કાંઈ ખર્શો નથી કોઈના દોર્યા દોરવાઈ ન જાતા આપણે આપણું પોતાનું એકનું જો નક્કી ન કરી શકીએ તો બીજાને નક્કી શું કરાવી હકી એટલે મોરાર સાહેબે કહી દીધું કે હમ પંખીડા હાય વિદેશી આ દેશ કે નહીં આ દેશના તો જીવ એવા અભાગી કે ભલે ભલે પરલાય એકય વાત નિર્ણય ઉપર આવતી નથી એટલે ભલે ભલે પરલાય એટલે આજ મરી જાય ને કાલ હજીવન થાય ને વરી પાછો મરી જાય ને વરી હજીવન થાય એમ નહી પણ નક્કી કઈ નથી થતું એક ભરી ભજન સારું લાગે બીજે દી એમ ભજનમાં થોડું બે ખોટું બોલાય કોઈ ના બાબા એ કઈ કરવા જેવું નથી મારા નાથ ઉપર વિશ્વાસ રાખો એનો ભજન કરો કોઈ દી કોઈને ભજન મોંઘું નથી પીડ્યું હરીને ભજતા હજી કોઈની લાજ જાતા ન જાણી જો હોય તમારી સુરતા સાહેબની સાથ તો હોદે વેદને વાણી વેદને વાણી બધા સાક્ષી પુરાવો આપે છે કે પ્રભુને ભજન કરતા કરતા લાજ ગઈ નથી મારો નાથ લાજ રાખે અને કેની લાજ નથી રાખી આપણા મનમાં સિદ્ધમાં વિચારમાં નો આવે કલ્પનામાં નો આવે એમાં કાર્ય મારા નાથે કર્યા તો આપણા કામ કેમ ન કરે પણ વિશ્વાસ જોઈ બાપા ઘડીક વિશ્વાસ ને ઘડીક વિશ્વાસ નહીં આંબો વાવ્યો તો ખરો બે ચાર દી પાણી પાઈને વરી ખર વરીને કાઢો બહાર ઉગ્યું કે નથી ઉગ્યું ભાઈ ઉગવા દે હે કે એટલે આ ધરતીમાં સત્ય ધર્મનો પાર નહીં આગળ આગળ વાવે અને વાહન જાય ટોરતા સેવા કરે પણ ઓરતા ને કરી આજ ફરે છે બાપા બાપાને થોડીક સેવા વધારે ધરાઈ ગઈ થોડોક માણસો ને જાજા માણસો ને જમાડાઈ ગયું એ ટોરી નહીં ગયું ઉગે નહી પછી વાવણી વાવ્યું તો પછી ખેતરમાં ટોરાય નહીં તમે એટલે ધરતીમાં ધર્મ નો કોઈ પાર નહીં દયન કરે ઓરતા આગળ આગળ વાવે ને પછી વાહે જાય તોરતા તો ક્યાંથી ઉગે ઉગવા દો એને